ધોરણ સાત ગણિત વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ઘાત અને ઘાતાંકનો 13.3 પૂરું કર્યું. હવે આજે આપણે નવું પ્રકરણ લઈશું સંમિતિ. સંમિતિ વિશે તમે ધોરણ 6માં શીખી જ ગયા છો. સંમિતિ એક મહત્વપૂર્ણ ભૌમિતિક વિચાર છે જેને પ્રકૃતિમાં પણ પ્રદર્શિત કરાય છે. તેનો ઉપયોગ દરેક ક્ષેત્રની પ્રવૃત્તિમાં કરવામાં આવે છે. કલાકારો, કપડાની ડિઝાઇનવાળા, દાગીનાની ડિઝાઇનવાળા, કાર ઉત્પાદકો, આર્કિટેક્ટ, ઘણા બધી જગ્યાએ સંમિતિના વિચારનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. આપણે રેખાની સંમિતિ વિશે બી શીખી ગયેલા છે. ઘણી બધી આકૃતિઓ રેખાની સંમિતિ દર્શાવે છે, એટલે કે જેમાં દર્શાવેલી રેખા પાસેથી જો એને વાળીએ તો આપણને આકૃતિના બે સરખા ભાગ જોવા મળે. બરાબર છે. એટલે કે એક ભાગ બીજા ભાગ ઉપર બંધ બેસતો હોય. તમે ચિત્રની અંદર ફ્રી હેન્ડ હોય તો એમાં એક સાઈડનું ચિત્ર આપેલું હોય, તમને દોરતા ના આવડતું હોય, તમે શું કરો છો, બટર પેપર લઈને અથવા તો તેલવાળો કાગળ કરીને એ ભાગના બધા આકારો પાડી અને બીજી બાજુ છાપી દો છો, તમને આખું ફ્રી હેન્ડ કે આખું ચિત્ર મળે છે. બસ આને જ શું કહીએ છીએ આપણે, રેખાવાળી સંમિતિ કહીએ છીએ, એટલે કે રેખાની સંમિતિ. વિદ્યાર્થી મિત્રો, ચોપડી ખુલ્લી રાખીને બેસજો, હું ચોપડીમાં તમને બતાવું. જુઓ, ચિત્ર સંગ્રહમાં આ પહેલી આકૃતિ છે એ રેખા સંમિતિ દર્શાવે છે. બીજી આકૃતિ શાહીના ડાગવાળી છે એ પણ, પછી કાગળ કાપીને સંમિતિની રચના કરી એ પણ એ રેખા સંમિતિ દર્શાવે છે. નિયમિત બહુકોણ, નિયમિત બહુકોણ એટલે કે જેની બધી બાજુઓ બરોબર છે એકત્રિત હવે સંમિતિની રેખાને આપણે તૂટક રેખા વડે દર્શાવીશું. બહુકોણ એ બંધ આકૃતિ છે જે ઘણા બધા રેખાખંડથી બનતી હોય છે. રેખાખંડની ઓછામાં ઓછી સંખ્યા વાળો બહુકોણ એટલે ત્રિકોણ કહેવાય. બરોબર છે. ત્રણ રેખાખંડોથી બનેલી આકૃતિને આપણે ત્રિકોણ કહીએ છીએ. જો બહુકોણની તમામ બાજુઓની લંબાઈ સમાન હોય અને તમામ ખૂણા સમાન માપના હોય તો તેને બહુકોણ કે નિયમિત બહુકોણ કહેવામાં આવે છે. આ તો આપણે ફરી શીખ્યા, આગળ આપણે શીખી જ ગયા છે કે નિયમિત બહુકોણ કોને કહેવાય, એટલે કે બધા જ રેખાખંડોના માપ સરખા અને બધા ખૂણાના માપ સરખા હોય એવા બહુકોણને નિયમિત બહુકોણ કહીએ છીએ. સમબાજુ ત્રિકોણ, હવે જો મેં લખ્યું છે નિયમિત બહુકોણની બધી બાજુને ખૂણા સમાન હોય, હવે એમાં એકથી વધુ સંમિતિની રેખાઓ હોય છે. જો કોઈ રેખા દ્વારા આકૃતિને બે સરખા ભાગમાં વહેંચવામાં આવે તો આવી આકૃતિને રૈખિક સંમિતિ કહે છે. નિયમિત બહુકોણમાં જેટલી બાજુઓ હોય એટલી રૈખિક સંમિતિ ધરાવે. સૌથી નાનો નિયમિત બહુકોણ કયો, તો સમબાજુ ત્રિકોણ. તો એમાં કેટલી રૈખિક સંમિતિ હોય, ત્રણ. ચોરસ, ચોરસમાં ચાર બાજુઓ હોય અને ચારે બાજુઓના માપ સરખા હોય, એટલે ચોરસમાં ચાર સંમિતિની રેખા દર્શાવે છે રૈખિક સંમિતિ. લંબચોરસ, લંબચોરસમાં સામસામેની બાજુઓના માપ સરખા હોય છે, એટલે લંબચોરસમાં બે સંમિતિની રેખા મળે. નિયમિત ષટકોણ, ષટકોણ એટલે છ બાજુ ધરાવતો આકૃતિ અને એમાં બધી જ બાજુઓના માપ સરખા હોય, એટલે છ રૈખિક સંમિતિ દર્શાવે છે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. ચોરસના ખૂણા કાટખૂણા હોય છે, તેના વિકર્ણ એકબીજાને લંબ દ્વિભાજક હોય છે, એવી જ રીતે ષટકોણ. નિયમિત આકૃતિઓ, નિયમિત બહુકોણની આકૃતિઓ સમપ્રમાણ હોય છે અને એટલે તેમની સંમિતિની રેખાઓ થોડીક રસપ્રદ હોય છે. દરેક નિયમિત બહુકોણ, ફરીથી કહું છું, દરેક નિયમિત બહુકોણ જેટલી સંમિતિની જેટલી બાજુ ધરાવે એટલે એની સંમિતિની રેખા ધરાવે. બરાબર છે. જો ચોપડીની અંદર તમને બતાવેલી છે ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, ત્રણ સંમિતિની રેખા, ચોરસ માં ચાર સંમિતિની રેખા, એક આ રહી, એક આ રહી અને બે ચોકડી કરતી,
पांच नियमित पंचकोण आओ तमने एटला माटे बताऊं छूं के तमने परीक्षा नी अंदर आकृति आपी होय ने एवुं कर्युं होय के सममिति नी रेखा केटली छे ने बताओ कई कई तो तमने खबर पड़े। अने छ सममिति नी रेखा एटले षटकोण बराबर छे। हवे अरीसो तमे अरीसा नी सामे उभा रहो तो बराबर तमारा जेवुं प्रतिबिंब तमने मळे छे। હવે રેખિત સમમિતિનો ખ્યાલ આપણે અરીસાના પ્રતિબિંબ વડે બરોબર સરસ રીતે જોઈ શકાય। કોઈ આકારનો અડધો ભાગ તેના બીજા અડધા ભાગનું પ્રતિબિંબ હોય છે અને તે આકાર રેખિક સમમિતિ કહેવાય બરોબર છે। અરીસાની રેખા રેખિક સમમિતિને જોવા માટે મદદરૂપ બની શકે છે। જો ચોપડીની અંદર બતાવેલું છે અડધો એ દોર્યો અને અડધો અરીસામાં દેખાયો એવી જ રીતે ચતુષ્કોણ બતાવ્યો છે અને એની સમમિતિની રેખા બતાવી તો તમને તૂટક રેખાથી બતાવેલી છે આડી અને ઊભી બંને રેખાઓ। વિદ્યાર્થી મિત્રો ચોપડી ખોલી અને જોજો તો જ સમજ પડશે। એવી જ રીતે કોઈ ચિત્ર હોય તો ચિત્રને પણ એવી રીતે તમે અડધું કરી અને જુઓ તો તમને જોવા મળે। આર હોય તો તમને ઊંધો આર દેખાશે। કેવો દેખાશે? ઊંધો આર દેખાશે। હવે એક પૂઠું લઈએ, પૂઠાને વચ્ચેથી વાળી દઈએ, એની અંદર છિદ્ર પાડીએ, હવે સમમિતિની કડી વાળી અને ખોલીએ તો શું થાય? તમને બે કાણા દેખાય છે। બસ આ જ વસ્તુ શું છે, સમમિતિની રેખા જેવું છે, એને રેખિક સમમિતિ કહી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો 14.1 છે, આપણે હવે પછીના વિડીયોમાં 14.1 ચોપડી લઈને જ કરીશું। ચોપડીમાં જ તમારે નોટની અંદર કરવું હોય તો પહેલેથી બધું દોરી રાખશો કે જેથી તમને ખબર પડે તેમાં શું છે કે ગાણા પાડેલી આકૃતિની નકલ કરો અને સમમિતિની અક્ષ શોધો અને એટલા માટે તમે ચોપડીમાં જે આકૃતિઓ છે જો તમારે પ્રયત્ન કરવો હોય બધી આવડે એવી છે તો નોટની અંદર દોરી રાખશો। આપણે 14.1 હવે પછીના વિડીયોમાં જોઈશું।